સુરતના વસ્તાદેવડી રોડ શાંતિ નિકેતન સોસાયટી સામે ગ્રીસમાવાળી ઘટના બનતા રહી ગઈ છે. ઓરિસ્સાથી આવેલા યુવકે પૂર્વ પ્રેમિકાના ગળા પર બ્લેડ મૂકી સાથે આવવાની જીદ કરતા લોકો ભેગા થઈ ગયા હતા. જોકે એક રાહદારીએ હિંમત કરતા પ્રેમી આ યુવકના બાવડા પર બ્લેડ મારી ભાગી છૂટ્યો હતો. સમગ્ર મામલે પોલીસ ફરિયાદ થતા પોલીસે આરોપી પ્રેમીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગતરોજ ઓરિસ્સાવાસી બે યુવતીઓ 7:30 વાગ્યાના અરસામાં પસાર થઈ રહી હતી ત્યારે ત્યાં દોડી આવેલા યુવકે બે પૈકી એક યુવતીના ગળા પર બ્લેડ મૂકી દીધી હતી અને તેના પોતાની સાથે લઈ જવા દબાણ કરી રહ્યો હતો. યુવતીઓની ચીસ સાંભળી ત્યાં ટોળું ભેગું થઈ ગયું હતું. મામલો સંવેદનશીલ હોય લોકો મૂંઝાયા હતા, પરંતુ એક યુવકે હિંમત દાખવી હતી અને તરાપ મારતા હુમલાખોરે આ રાહદારીના બાવડા પર બ્લેડ મારી દીધી હતી. મોકો મળતા યુવતી ત્યાંથી લોકો વચ્ચે દોડી આવતા હુમલાખોર ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ભીડ દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા મૈદરપુરા પોલીસ ત્યાં દોડી ગઈ હતી અને બંને યુવતીઓને પોલીસ મથક લઈ આવી હતી. અહીં ભોગ બનનાર 20 વર્ષીય યુવતીએ જણાવ્યું હતું કે હુમલાખોર તેના વતન ઓરિસ્સાનો વતની અને એક સમયે પોતાની સાથે અભ્યાસ કરતો પ્રેમી દીપુન રાજુ જૈના છે. આ શખ્સ તેની ઉપર છેલ્લા 4 મહિના દરમિયાન વારંવાર અપહરણ કરી બળાત્કાર કરી ચપ્પુની અણીએ બળાત્કાર કરી ચૂક્યો છે, જેથી પોલીસે યૌન શોષણનો ગુનો નોંધ્યો છે. આ યુવક તેની પાછળ 4 મહિના પહેલા સુરત આવી ગયો હતો. સ્ટેશને ફોન કરી બોલાવી વરાછા વિસ્તારમાં આવેલી ચાલીમાં એક મકાનમાં લઈ જઈ 7 દિવસ ગોંધી તેનો રેપ કર્યો હતો. ત્યાંથી ભાગીને અમરોલી જતી રહેતા 1 મહિના પહેલા યુવકે અમરોલીમાં જાહેરમાં દવા પી લેતા યુવતીએ તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો. આ દરમિયાન ફરી પોતાની સાથે યુવતીને લઈ જવા માટે પ્રયાસ કરતા આ ઘટના બની હતી. પોલીસે આરોપી દીપુન જૈનાની હાલ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, S24 ન્યૂઝ, સુરત.